કૃષ્ણ મિત્રો, આજે આપણે ઠાકોરજી માટે કંઠમાળા બનાવશું, જેના માટે આપણે રેડ મોતી, યલો મોતી, વ્હાઈટ પારી આવી, બે ગોલ્ડન રિંગ લેશું અને એક પદક લેશું પેન્ડલ માટે। તો ચાલો આપણે માળાજી બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો પહેલાં આપણે ગોલ્ડન રિંગ લઈ દોરા સાથે ગાંઠ મારી લેવાની છે। તો આપણે પહેલા ત્રણ યલો મોતી લેશું, એક રેડ લેશું, બે યલો, એક રેડ, બે યલો, એક રેડ, બે યલો, એક રેડ। એ જ પ્રમાણે આપણે કમ્પ્લીટ કરશું સર। આ રીતે આપણે 10 વાર રેડ મોતી લઈ લેવાના છે। તો આપણે આ 10 વાર રેડ મોતી લઈ લીધા છે। હવે બે યલો લેશું, ને 5 રેડ મોતી લેશું। હવે આપણે આ એક રેડ મોતી છોડી અને આ બીજા રેડ મોતીમાંથી નીકળી જવાનું રહેશે। આપણે સેન્ટરનો ભાગ આવશે। હવે એક રેડ મોતી લઈ ત્રણ યલો મોતી લેશું, એક રેડ અને બે યલો, એક રેડ અને બે યલો। એ રીતના આજ રીતના આટલી સર કમ્પ્લીટ કરી લેશું। તો આપણે આ સર કમ્પ્લીટ થઈ ગઈ છે। લાસ્ટમાં 3 યલો લઈ ગોલ્ડન કડી લઈ અને 1 યલો મોતીમાંથી નીકળી ગયા છીએ। તો હવે 2 યલો લઈ આ પહેલાં રેડ મોતીમાંથી નીકળી જશું। હવે આપણે 2 યલો આઠ મોતી રેડ લેવાના છે। હવે આજે પહેલું રેડ મોતી છે એને સામેની સાઈડથી આપણે આમ નીકળી જશું। ને હવે આપણે એક પારી લેવાની છે, ને જ્યાં આપણે આ સોય નીકળી હતી એના પછીના 1, 2 ને 3 મોતી મેકી આ ચોથા મોતીમાંથી નીકળી જવાનું છે।
આ રીતે આપણે બુટ્ટી કમ્પ્લીટ થશે। હવે એના બાજુના ત્રણેય મોતીમાંથી નીકળી જશું। ને આપણે આ જે વચ્ચેનું મોતી હતું છેલ્લે લીધું હતું એ મોતીમાંથી પણ નીકળી જશું। ને હવે બે યલો મોતી લઈ આ વચ્ચે એક રેડ મોતી મૂકી બીજા રેડ મોતીમાંથી આપણે નીકળવાનું રહેશે। આ રીતે આપણે કમ્પ્લીટ થતું જશે। હવે બે યલો મોતી લઈ પાછા આઠ મોતી આપણે રેડ લઈશું। ને પેલા રેડ મોતીમાંથી નીકળી જશું। આપણે અહીંયા પણ એ જ સેમ પ્રોસેસ કરવાની છે। ત્રણ એક પારી લઈ ને ત્રણ મોતી છોડી ને ચોથા મોતીમાંથી આપણે આમ નીકળવાનું છે। એટલે આપણી આ આખી બુટ્ટી કમ્પ્લીટ થઈ જશે। પાછા એના બાજુના ત્રણેય મોતીમાંથી નીકળી જવાનું। અને વચ્ચેનું મોતી જે લીધું હતું આપણે રેડ એ પણ નીકળી જશું। હવે બે યલો મોતી લઈ એક વચ્ચેનું રેડ મોતી છોડી આ બીજા રેડ મોતીમાંથી આપણે નીકળવાનું રહેશે। દર વખતે આપણે એક રેડ મોતી છોડી બીજા રેડ મોતીમાંથી નીકળવાનું રહેશે। તો આપણે આ જ રીતે એ સેન્ટર સુધી હજી આવી ત્રણ બુટ્ટી આવશે એ સેન્ટર સુધી કમ્પ્લીટ કરી લેશું। તો આપણે અહીં સુધી કમ્પ્લીટ કરી લીધું છે। હવે લાસ્ટમાં આપણે ત્રણ યલો મોતી લીધા છે તો આપણે ત્રણ યલો મોતી લઈ અને આ રેડ મોતીમાંથી નીકળી જશું સેન્ટરના। હવે આપણે સેન્ટરમાં પહોંચી ગયા છીએ। તો હવે આપણે ચાર યલો મોતી લઈશું। પાંચ લઈ લઈશું ને પછી પદક લઈશું। હવે આપણે આઠ રેડ મોતી લઈ આ સાઈડથી આપણે નીકળી જશું। હવે આ બાજુ પણ આપણે આઠ રેડ મોતી લઈ લઈશું। આ સાઈડ નીકળી જશું। હવે આપણે પાછા બંને આઠ મોતીમાંથી નીકળી જશું।
જેથી પેન્ડલનું ફિનિશિંગ સારું આવશે। પદકની સામેની સાઈડ નીકળી જશું। હવે આપણે આ જ રીતે આ બાજુ જે રીતના કમ્પ્લીટ કર્યું છે એ જ રીતના આ બાજુ પણ કમ્પ્લીટ કરી લેવાનું છે। પાંચ યલો મોતી લઈ અને આ છેલ્લા રેડ મોતીમાંથી નીકળી જવાનું છે। વચ્ચે બુટ્ટી પડી છે એમાં પાંચ યલો મોતી લઈ આપણે આ છેલ્લા રેડ મોતીમાંથી નીકળી જશું। હવે ત્રણ યલો મોતી લેવાના છે ને આઠ રેડ મોતી લઈ પાછી આપણી પારીવાળી બુટ્ટી બનાવવાની છે। આ પહેલા મોતીમાંથી નીકળી જશું। પારી લઈ એ જ રીતના ત્રણ મોતી છોડી ચોથા મોતીમાંથી આપણે લેવાનું રહેશે। આ એક પેલા મોતીમાંથી વચ્ચેના રેડ મોતીમાંથી નીકળી જશું। હવે આપણે બે યલો મોતી લેવાના છે ના વચ્ચેનું એક રેડ મોતી છોડી આ બીજા રેડ મોતીમાંથી આપણે નીકળવાનું છે। આ જ રીતે આ બાજુ પણ આપણે કમ્પ્લીટ કરી લઈશું। આટલે સુધી કમ્પ્લીટ કરી લઈશું તો આપણે અહીં સુધી કમ્પ્લીટ કરી લીધું છે। તો આપણી માળા જે કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એ ગાંઠ મારી લેશું। તો આપણી માળા જે આ કમ્પ્લીટ થઈ ગઈ છે। તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।